સુરતના લંબે હનુમાન રોડ પર એક વિચિત્ર લૂંટની ઘટના બની હતી. કરિયાણાની દુકાનમાં બે વ્યક્તિ આવીને 5200 રૂપિયાની કિંમતના બે તેલના ડબ્બા ચપ્પુની અણીએ લૂંટી ગયા હતા. બીજા દિવસે કરિયાણાનો વેપારી પોલીસ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં ગયો હતો ત્યારે બે વ્યક્તિ ફરી આવીને તેલના ડબ્બા ત્યાં મૂકી જવા પામ્યા હતા. સાથે જો પોલીસ ફરિયાદ કરી તો દુકાન સળગાવી નાખવાની ધમકી આપી હતી. વરાછાના લંબી હનુમાન રોડ પરના ભગીરથ સોસાયટીમાં રહેતા 36 વર્ષીય કેવલરામ લાલાલામ ચૌધરી તેમના ઘર નીચે આઈ માતા જનરલ સ્ટોર નામની કરિયાણાની દુકાન ધરાવે છે. ગત તારીખ 15 ઓગસ્ટની રાત્રે એક વ્યક્તિ મોઢા પર રૂમાલ બાંધીને દુકાનમાં આવી શટર અંદરથી બંધ કરી કાઉન્ટર પાસે આવ્યો હતો. બાદમાં તેને ચપ્પુ કાઢીને હાથ પર મૂક્યો હતો. તે વખતે બહારથી કેવલરામ છોકરાએ શટર ખોલી દેતા અજાણીએ ચપ્પુ મારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેને તે બે તેલના ડબ્બા લાવવા માટે કહ્યું અને બહાર અન્ય એક બુકાની ધારી પણ ઊભો હતો. દરમિયાન તેના મોઢાનો રૂમાલ ખસી જતા તે રાણા દેવા સાટિયાવાની ઓળખ થઈ હતી, જ્યારે બીજો રિક્કી ઉર્ફે વિક્કી પ્રવીણ સાંગાણી હતો. કેવલરામ ગભરાઈને તેની દુકાનની સામે આવેલા તેની સાડાની દુકાનમાં ભાગવા ગયો ત્યારે બાજુમાં ડૉક્ટરના દવાખાનામાં આવેલા બાથરૂમમાં ઘૂસી જવા પામ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને બાદમાં તેઓ પોલીસને ફરિયાદ નોંધાવી હતી. કેવલરામ બીજા દિવસે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનમાં ગયા હતા. તેમની પત્ની દુકાને હતી. તે વખતે વિકી સાંગાણી અને એક અજાણ્યો પોતે રામદેવનો ભાઈ હોવાનું કહ્યું હતું. તેઓ આવીને તેલના ડબ્બા પરત મૂકી ગયા છીએ. જો પોલીસમાં ફરિયાદ કરી તો 500 રૂપિયાનું પેટ્રોલ લાવીને દુકાન સળગાવી દઈશું, જીવતા નહીં રહેવા દઈ તેવી ધમકી આપી ગયા હતા. હાલ તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય, જેના આધારે પોલીસે ફરિયાદ તજવીજ હાથ ધરી છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.